प्रवेश माटे आरटीपीसीआर टेस्ट फरजियात रहेशे। बीजा राज्यमांथी गुजरातमां प्रवेश माटे रिपोर्ट फरजियात। 1 એપ્રિલથી નવો આદેશ ન થાય ત્યાં સુધી નિયમ લાગુ। 72 કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનું રહેશે અને રાજ્ય બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ ફરજિયાત। રિપોર્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં જે તે વ્યક્તિને પ્રવેશ મળશે। રાજ્યના આરોગ્ય વિભાગે આ જાહેરનામું બહાર પાડ્યું છે, એટલે કે ગુજરાતની સરહદની આસપાસના રાજ્યોમાંથી જે લોકો ગુજરાતમાં આવવા ઈચ્છી રહ્યા છે તેમણે 72 કલાક પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે। 1 એપ્રિલથી નવો આદેશ જારી થશે, એટલે કે 72 કલાક પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનું રહેશે અને જો રિપોર્ટ નેગેટિવ હશે તો જ તમને ગુજરાતની સરહદમાં પ્રવેશ મળશે। 1 એપ્રિલથી નવો આદેશ ન થાય ત્યાં સુધી આ નિયમ લાગુ પડશે। તે તમામ લોકો માટેના સમાચાર છે કે જેઓ ગુજરાતની બહાર છે અને તેઓ ગુજરાતમાં આવવા ઈચ્છી રહ્યા છે, કોઈપણ રીતે એ રોડ દ્વારા હોય કે પછી તેઓ ટ્રેન દ્વારા આવતા હોય કે પછી હવાઈ જહાજ દ્વારા આવતા હોય, ગુજરાતમાં પ્રવેશ મેળવવો હશે તો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે। એટલે કે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશ માટે રિપોર્ટ ફરજિયાત। જો રિપોર્ટ નેગેટિવ તો જ પ્રવેશ આપવામાં આવશે। એક તરફ મોટા શહેરોમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, તેવામાં હોળીના તહેવારો કોરોનામાં વકરે નહીં તે માટે કોર્પોરેશને નવું જાહેરનામું બહાર પાડ્યું। હોળી અને ધૂળેટી દરમિયાન જાહેર કરી SOP, મંદિરો અને હવેલીઓમાં ફૂલ અને કલરથી હોળી રમી શકાશે નહીં। તમામ ક્લબ પાર્ટી પ્લોટમાં પણ ઉજવણી નહીં થઈ શકે। મોટી સોસાયટીમાં બહાર પાણી કે કલરથી હોળી નહીં રમી શકાય। આ ઉપરાંત હોળીને લઈને કોઈ વ્યક્તિ પણ એકઠા થઈ શકશે નહીં, તો ઘરના સભ્યો જ અંદરોઅંદર હોળી રમી શકશે, ઘરની બહાર તેઓ હોળી રમી શકશે નહીં। હોળીને લઈને લોકો એકઠા પણ નહીં થઈ શકે। તો ક્લબ અને પાર્ટી પ્લોટમાં પણ મનાઈ ફરમાવવામાં આવી છે, હોળીને લઈને લોકો એકઠા પણ નહીં થઈ શકે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી SOP બહાર પાડી છે। મંદિરમાં રંગ અને ફૂલથી હોળી રમી શકાશે નહીં, પાણીનો ઉપયોગ કરી શકાશે નહીં, રંગથી પણ એકબીજાને રંગી શકાશે નહીં, અને જે કોઈ વ્યક્તિ રંગથી હોળી રમતા પકડાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એ તમામ જગ્યાઓ પર નજર રાખશે, પોલીસ પણ જાહેર રસ્તાઓ પર પેટ્રોલિંગ કરશે, નજર રાખશે, જેથી કરીને કોરોનાની સંખ્યા જે વધી છે તેમાં વધારો ન થાય અને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા તેનું ઉલ્લંઘન ન થાય તેની તેઓ ધ્યાન રાખશે અને તેનું ચુસ્તપણે આ કાયદાનું અમલ થાય, નિયમોનું પાલન થાય તે માટે પણ અધિકારીઓની કડક નજર રહેશે।